गुड मॉर्निंग एवरीवन। आगळ જોઈએ આપણે ડીએનએ ની રચના। ડીએનએ ના ઘટક વિશે આપણે જોયું, ન્યુક્લિઓટાઇડ ની રચના વિશે। હવે ડીએનએ નું અણુ મોડેલ જે છે એ કોણે દર્શાવેલું હતું? તો વોટસન અને ક્રિક, જેમને ડીએનએ ની રચના વિશે માહિતી આપેલી હતી। હવે ડીએનએ ની રચના જે છે કે જેમાં પોલીન્યુક્લિઓટાઇડની બે શૃંખલા પ્રતિ સમાંતર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે। બરાબર છે। દાખલા તરીકે પોલીન્યુક્લિઓટાઇડની આ એક શૃંખલા છે અને અહીંયા કાર્બન 3 છે તો અહીંયા 5 આવશે। તો બીજી શૃંખલા જે છે એને સમાંતર પણ એની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે, કે અહીંયા 3 કાર્બન છે તો અહીંયા 5 આવશે, વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી છે આ 3 છેડો આવશે। અને આ જે વચ્ચે કે જે ન્યુક્લિઓટાઇડ છે કે જે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે, તો આ રીતે પોલીન્યુક્લિઓટાઇડની બે શૃંખલા એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે। હવે જોઈએ તો કે આખું જે એક શૃંખલા ઉપર કે પ્યુરિન પિરિમિડિન, દાખલા તરીકે અહીંયા પ્યુરિન પ્રકારનું નાઇટ્રોજન બેઝ હોય તો એની સામે હંમેશા પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ જોવા મળે છે। ક્યારેય પણ પ્યુરિન સાથે પ્યુરિન કે પિરિમિડિન સાથે પિરિમિડિન જોવા મળશે નહીં। દાખલા તરીકે આપણે જોઈએ એડેનિન પ્યુરિન નાઇટ્રોજન બેઝ, તો એની સાથે જોડાતો નાઇટ્રોજન બેઝ કે જો એડેનિન હોય તો એની સાથે હંમેશા કે નાઇટ્રોજન બેઝ જે છે એ થાયમિન જોડાય છે, અને જો કે એ સિવાય ગ્વાનિન હોય તો તેની સાથે સાઇટોસિનનું જોડાણ થાય છે। હવે એડેનિન અને થાયમિન જે છે કે જે એકબીજા સાથે જોડાયેલા હોય છે, તેમની વચ્ચે હાઇડ્રોજન બંધ, બે હાઇડ્રોજન બંધ જોવા મળે છે। કેટલા હાઇડ્રોજન બંધ અહીંયા જોવા મળે છે? બે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે એડેનિન અને થાયમિન, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન કે જે 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે। કેટલા હાઇડ્રોજન બંધ આવશે? 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે। જો અહીંયા ડીએનએ ની રચના હોય તો કે એડેનિન સાથે થાયમિન આવે છે, નોટ કરી લઈએ, ડીએનએ માં એડેનિન સાથે થાયમિનનું જોડાણ જોવા મળે છે, પણ જો આરએનએ ની રચના હોય તો આરએનએ માં થાયમિનની જગ્યાએ કયો જોવા મળે છે? યુરેસિલ આવશે। એટલે યુરેસિલ ડીએનએ ની રચનામાં જોવા મળતો નથી, થાયમિન આરએનએ ની રચનામાં જોવા મળતો નથી। બરાબર છે। એડેનિન થાયમિન બે હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે, ગ્વાનિન સાઇટોસિન 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે, અને આ જે હાઇડ્રોજન બંધ છે કે જે નબળા જોવા મળતા હોય છે। બરાબર। હવે કે આખા કુંતલમાં નાઇટ્રોજન બેઝ જે છે એની કેટલી જોડી હોય છે? તો ડીએનએ ના વલયની જે લંબાઈ છે, ડીએનએ ના વલયની લંબાઈ લગભગ કેટલી જોવા મળે છે? 34 જોવા મળે છે। હવે કે આ જે ડીએનએ નું વલય છે જેમાં એક વલયમાં કેટલા નાઇટ્રોજન બેઝ જોવા મળે છે? તો કે 10 નાઇટ્રોજન બેઝ જોડ આવેલી હોય છે, નાઇટ્રોજન બેઝની કેટલી જોડ આવેલી હોય છે? 10 જોડ આવેલી હોય છે। બરાબર। કે આખી લંબાઈ એક વલયની 34, એ 34 લંબાઈમાં 10 નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે, તો કે અહીંયા જે નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે કે જેથી ક્રમિક નાઇટ્રોજન
બેઝની જોડ વચ્ચેનું અંતર કેટલું જોવા મળશે? 34 એંગસ્ટ્રોમ બાય 10, એટલે કેટલું થશે? 3.4 એંગસ્ટ્રોમ જોવા મળે છે, બરાબર. અને આ પ્રકારના જે ડીએનએ છે, આ પ્રકારના ડીએનએ જેને બી પ્રકારના ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. ડીએનએ ની રચના ખ્યાલ આવી ગયો દરેકને? 3 માર્ક્સમાં પૂછાય. બીજી એક વસ્તુ, આપણે જે અગાઉ જોઈ ગયા ન્યુક્લિઓટાઇડ વિશે, તો એ ન્યુક્લિઓટાઇડમાં કે આ જે બંધ છે એસ્ટર બંધ છે, અને આવા ફોસ્ફેટ સમૂહની બંને બાજુએ એસ્ટર બંધ એટલે કે બે એસ્ટર બંધ છે, જેથી તેને ડાય એસ્ટર, સોરી, ફોસ્ફો ડાય એસ્ટર બંધ તરીકે ઓળખાય છે. ફોસ્ફો ડાય એટલે કે બે એસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. અને આજે પોલીન્યુક્લિઓટાઇડની શૃંખલા આપણે જોયું કે બે શૃંખલા એટલે ઘણા બધા જે નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાય છે. આકૃતિમાં આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે. જો અહીંયા ડીએનએ ની બેવડી રચના, આ એક પોલીન્યુક્લિઓટાઇડ ની શૃંખલા છે. પેન્ટોસના નાઇટ્રોજન બેઝ કયું છે? એડેનિન. ફોસ્ફેટ જોડાણો છે. આ બીજી ન્યુક્લિઓટાઇડ, એમાં ગ્વાનિન છે, ફોસ્ફેટ સમૂહ છે. તો આવા ઘણા બધા જોડાય તો પોલીન્યુક્લિઓટાઇડ. હવે બંને શૃંખલા એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી છે. જો અહીંયા જે છે ઉપરની તરફ કયો આવ્યો? 5 નંબરનો કાર્બન આવ્યો. અહીંયા કયો મુક્ત કાર્બન છે? 3 નંબરનો કાર્બન છે, એટલે કે એની વિરુદ્ધ ગોઠવાયેલી છે. શર્કરા જો અહીંયા ઊંધી દેખાશે, બંને વિરુદ્ધમાં છે. એડેનિન થાઇમિન દ્વિબંધ હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. ગ્વાનિન સાઇટોસિન 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાણ ધરાવતા હોય છે. ખ્યાલ આવી ગયો દરેકને, બરાબર છે. હવે જોઈએ આપણે આગળ. ડીએનએ ની રચના પૂરી થઈ છે. ઉત્સેચકો વિશે આપણે જોઈએ. ઉત્સેચક વિશે જોતા પહેલા જોઈએ ચયાપચયની સંકલ્પના. ચયાપચયની સંકલ્પના વિશે જોઈએ. હવે ચયાપચયની સંકલ્પના કે જે આપણે અગાઉ જોઈ ગયા કે પ્રત્યેક સજીવ જે છે એ પ્રત્યેક સજીવ હજારો કાર્બનિક રસાયણોના બનેલા છે. બરાબર છે. આપણા શરીરની અંદર જોઈએ તો કોઈ એક જ કાર્બનિક રસાયણ નથી હોતું, પણ આવા કાર્બનિક જે છે હજારો કાર્બનિક રસાયણો રહેલા હોય છે. અને આ રસાયણો જે છે કાર્બનિક રસાયણો જેને કયા નામથી ઓળખીએ છીએ? જૈવ અણુઓ તરીકે ઓળખીએ છીએ. અને આજે જૈવ અણુ છે કે જે એક નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે છે, ચોક્કસ પ્રમાણ નિશ્ચિત સાંદ્રતામાં જોવા મળે છે, બરાબર છે. કે નિશ્ચિત સાંદ્રતા એટલે જોઈએ મોલ્સમાં હોય અથવા તો કોષ પ્રતિ મોલ્સ ની અંદર હોય, બરાબર છે, અથવા તો લીટર સ્વરૂપે રજૂ થતા હોય છે. તો હવે આજે જૈવ અણુ છે કે જેની અદલા બદલી થતી રહી છે, કે આજે જૈવ અણુઓ છે જેની સતત અદલા બદલી થતી રહી છે. હવે અદલા બદલી થતી હોવાથી શું થાય કે સતત નવા જીવ અણુઓ જે છે એ નિર્માણ પામે છે, બીજા જીવ અણુના જોડાવાથી થાય છે, બરાબર છે. કે નવા જીવાણુનું અણુ કે જોડાણ બીજા જીવાણુનું જોડાણ થાય ત્યારે તેનું નિર્માણ થતું હોય છે. આમ સજીવોની અંદર કે નિર્માણ અને વિખંડન, નિર્માણ અને વિખંડન બંને પ્રક્રિયા જે છે
કે સતત થયા કરે છે અને આ બધી જ જે રાસાયણિક ક્રિયાઓ છે નિર્માણ થવું કે વિખંડન થવું એ બધી જ રાસાયણિક ક્રિયાઓને કયા નામથી ઓળખાય છે ચયાપચય કહે છે નિર્માણ થતું હોય અથવા વિખંડન થતું હોય એવી દરેક રાસાયણિક પ્રક્રિયાઓ જે છે જેને ચયાપચય તરીકે ઓળખવામાં આવે છે આપણે જોઈએ એક્ઝામ્પલ તરીકે દાખલા તરીકે જોઈએ એમિનો એસિડ છે તો એમિનો એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે એના દૂર થયા બાદ એમિનો એસિડ જે છે એ એમાઇનની અંદર ફેરવાય છે બરાબર છે કે એમિનો એસિડ કે ડી કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ જેથી શેમાં રૂપાંતર થયું એમાઇનની અંદર રૂપાંતર થયું એક જીવાણુ જે છે કે બદલાઈ ગયો એના વિખંડનથી નવા અણુનું નિર્માણ થયું એટલે અહીંયા નિર્માણ અને વિખંડન બરાબર છે એવી જ રીતે બીજી પ્રક્રિયા આપણે જોઈએ દાખલા તરીકે ન્યુક્લિઓટાઇડ કે ન્યુક્લિઓટાઇડ જે છે એનો બંધારણીય ઘટકની અંદર રહેલો એમિનો સમૂહ દૂર થવો એનએચ ટુ સમૂહ દૂર થઈ જાય બરાબર વિખંડન પ્રક્રિયા ડાયસેકેરાઇડમાંથી ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલિસિસ થવું ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલિસિસ થવું જળ વિભાજન થવું જેના કારણે શેનું નિર્માણ થશે મોનોસેકેરાઇડનું નિર્માણ થાય તો આ બધી જ પ્રક્રિયા કેવી થઈ ગઈ ચયાપચય પ્રક્રિયા થઈ ગઈ બરાબર છે જોઈએ હજી હવે કે આજે ચયાપચય ક્રિયાઓ છે કે જેમાં એક પ્રક્રિયા જે છે કે ભાઈ એકનું વિખંડન થાય છે તો બીજા અણુનું નિર્માણ થાય છે એટલે બધી ચયાપચય ક્રિયા એકલી નથી થતી પણ એકબીજા સાથે જોડાયેલી હોય છે અને આ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ બધી જ પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ ઉત્સેચકીય પ્રક્રિયા છે ઉત્સેચકની હાજરીમાં થતી પ્રક્રિયાઓ છે બરાબર છે કે દરેક ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયા છે હવે જીવંત સજીવો જે છે કે જે બિન ઉદ્દીપકીય પ્રક્રિયા જે જીવંત તંત્રમાં થતી નથી એટલે કે આપણા શરીરમાં ઉત્સેચકો વગરની પ્રક્રિયા થતી નથી બિન ઉદ્દીપકીય પ્રક્રિયા થતી નથી બરાબર દાખલા તરીકે પાણીની અંદર CO2 દ્રાવ્ય થવાની જે ભૌતિક પ્રક્રિયા છે કે જે પણ સજીવ તંત્રની અંદર ઉદ્દીપકીય પ્રક્રિયા જોવા મળે છે હવે કે ઉદ્દીપકો જે છે ઉદ્દીપકો કે જે ચયાપચયના દર પર કાબુ રાખે છે તો આજે ચયાપચયની ક્રિયા પર કાબુ રાખતો જે ઘટક છે એ કયો ઘટક છે પ્રોટીન ઘટક છે અને આવા પ્રોટીન કે જેની પાસે ચયાપચય કરવાની ક્ષમતા છે જેની પાસે ચયાપચય કરવાની ક્ષમતા છે તેને કયા નામથી ઓળખાય છે ઉત્સેચક કહે છે બરાબર કે જેની પાસે આ ચયાપચય કરવાની ક્ષમતા છે તેને ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે આમ આપણે જોવા જઈએ તો કે ચયાપચય પ્રક્રિયાની અંદર બે ક્રિયાઓ સમાયેલી છે ચય ક્રિયા અને અપચય ક્રિયા બરાબર છે હવે કે ચય ક્રિયા જે છે
કે જેની અંદર શક્તિનો સંગ્રહ થાય છે. આ એક સંશ્લેષણાત્મક ક્રિયા છે, એટલે કે કંઈક નિર્માણ થાય છે. અપચય ક્રિયા જે છે એ વિઘટનાત્મક ક્રિયા છે, એમાં વિઘટન થાય છે, વિખંડન થાય છે. ચય ક્રિયામાં કે શક્તિનો સંગ્રહ થાય છે. જ્યારે અપચય ક્રિયામાં કે ઉર્જા જે છે, શક્તિ જે છે, એ મુક્ત થાય છે. બરાબર છે. હવે જોઈએ દાખલા તરીકે, એક્ઝામ્પલ તરીકે, એસિટિક એસિડમાંથી કોલેસ્ટેરોલનું નિર્માણ. તો અહીંયા કઈ ક્રિયા થઈ? નિર્માણ થયું, કોલેસ્ટેરોલનું નિર્માણ થયું, સંશ્લેષણ થયું. તો કઈ ક્રિયા થઈ? ચય ક્રિયા, જેમાં શક્તિનો સંગ્રહ થાય છે. બરાબર છે. એ ઉપરાંત કે અપચય ક્રિયા, દાખલા તરીકે આપણે જોઈએ કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે. લેક્ટિક એસિડનું નિર્માણ થયું. તો અહીંયા જે ગ્લુકોઝનો ઘટક જે હતો એનું શું થયું? વિખંડન થયું. અને એ વિખંડન દરમિયાન શું થાય છે? ઉર્જા મુક્ત થાય છે. અને આજે મુક્ત થતી જે ઉર્જા છે કે જે રાસાયણિક બંધના સ્વરૂપે હોય છે, રાસાયણિક બંધના સ્વરૂપે જોવા મળે છે, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? એટીપી તરીકે ઓળખીએ છીએ. એટીપી એટલે કે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ તરીકે ઓળખાય છે. ખ્યાલ આવ્યો? એટલે સજીવોમાં પોષક દ્રવ્યો અવનત થવાથી કે જે શક્તિ મુક્ત થઈ, જે રાસાયણિક બંધના સ્વરૂપે મુક્ત થાય છે, અને જેને એટીપી એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ તરીકે ઓળખાય છે, કે જે આપણું સજીવ તંત્રની અંદર શક્તિ ચલણ છે, આપણું શક્તિ ચલણ છે. અને ગ્લુકોઝમાંથી કે લેક્ટિક એસિડ બને છે એ દરમિયાન કે 10 ચયાપચયિક પ્રક્રિયા પૂરી થાય. 10 ચયાપચયિક પ્રક્રિયા થાય છે ત્યારે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થતું હોય છે. અને આજે 10 ચયાપચય ક્રિયા પૂરી થાય, જેને કયા નામથી ઓળખાય છે? ગ્લાયકોલિસિસ તરીકે ઓળખાય છે. હવે પછીના ચેપ્ટરમાં ભણવામાં આવશે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા. હવે જોવાનું છે આપણે ઉત્સેચકો વિશે, બરાબર, નેક્સ્ટ પીરિયડમાં.